નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. જોડિયામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ લીંબુડા ગામે લોકડાઉન જાહેર કર્યું. કોરોના કાળની વિકટ પરિસ્થિતિમાં હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા હિંમતનગરના સ્મશાન ગૃહમાં 1000થી વધારે પૂરા આપ્યા. કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખી બોટાદના બરવારા નગરપાલિકા વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉન, વેપાર ધંધા 3 દિવસ બંધ. આજે રાજપીપળા શહેરના વેપારીઓને તંત્ર વચ્ચે બેઠક યોજાઈ. ચોટીલા મામલતદાર ઓફિસમાં ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ. પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં કોરોનાના કહેરની સામે લોકોને જાગૃત કરતા પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકાના પ્રમુખ મહેશભાઈ અદાની કામગીરીની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા પ્રાંતિજ તલોદમાં COVID-19ની હોસ્પિટલ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલને પત્ર લખીને લેખિતમાં રજૂઆત કરી. માહી ગ્રામ પંચાયતમાં આવેલા મેદીપુરા વિસ્તારમાં ભર ઉનારે પાણી માટે પોકાર. સંઘ પ્રદેશ દીવમાં વીકેન્ડ લોકડાઉનમાં પ્રશાસનને પ્રજા તરફથી મળ્યો પૂરતો સહકાર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વયંભૂ સમયના ફેરફારમાં પ્રાંતિજ બજાર બપોરના 3 ના ટકોરે સજ્જડ બંધ. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તલોદ તાલુકામાં વધતા જતા કોરોનાના સંક્રમિતના કેસોને લઈને ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા COVID-19ની હોસ્પિટલ પ્રાંતિજ તલોદ ખાતે ઊભી કરવા માટે લેખિતમાં રજૂઆતો બાદ પ્રાંતિજ ખાતે આવેલ લાઇફ કેર હોસ્પિટલને મંજૂરી મળી તો ઓક્સિજનના જરૂરિયાત દર્દીઓને હોસ્પિટલમાં જ ઓક્સિજન પણ મળી રહે છે. કુંભ મેળામાંથી પરત ફરતા લોકોને આઇસોલેટ કરવામાં આવશે. દેશમાં કોરોના વેક્સિનની અછત નથી, સ્વાસ્થ્ય મંત્રી. લોકપ્રિય તમિલ એક્ટર વિવેકનું નિધન. દુમકા કેસમાં ઝારખંડ હાઈકોર્ટે લાલુ યાદવને આપી રાહત. બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ કોરોના પોઝિટિવ. રાહુલ ગાંધીએ કોરોનાને લઈને સરકાર પર સાધ્યું નિશાન. બંગાળમાં મતદાન વચ્ચે બોમ્બ વિસ્ફોટ, પથ્થરમારાની ઘટના. ભારત વેક્સિન નિકાસમાંથી આયાત કરનારો દેશ બન્યો. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર જોવા માટે જોતા રહો ZS TV.